શાસ્ત્રોમાં વટવૃક્ષ મહાદેવ શિવના પ્રતિક સમાન હોવાથી વડ સાવિત્રીનું વ્રત નિમિત્તે વટ નામના વૃક્ષની પૂજા અર્ચના કરાય. મહિલાઓ 3, 5, 7 કે 9 જેટલી સંખ્યામાં સૂતરના તાર વડના ઝાડને બાંધે છે. 7 ધન્ય સૌભાગ્યનો શૃંગાર વાંસની ટોકરીમાં સફેદ વસ્ત્ર ઢાંકી દાનમાં આપે છે. આજે એટલે કે શનિવારે વટ સાવિત્રી નિમિત્તે મહિલાઓએ પતિના દીર્ઘાયુ આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત રાખી પૂજા અર્ચના કરી હતી. તેની સાથે પરિવારજનોના સુખ શાંતિ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. પેઢી દર પેઢી વંશ વૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સાથે કેટલીક મહિલાઓ દ્વારા ચણા અને ગોળનું પણ દાન કરાયું હતું. આપનું નામ બેન? કેતકી. આજે કયા પ્રકારની પૂજા કરી રહ્યા છો, શું કહેશો? દર વર્ષે અમે આવીએ છીએ ને આ પૂજા આપણા વર માટે કરવામાં આવે છે, પતિ માટે કરવામાં આવે છે. અમે દર વર્ષે આવીએ છીએ ને આ વરના 7 જેટલા 7 21 ફેરા ફરીએ છીએ અને વરની લાંબી આયુની અમે એ કરીએ છીએ. અમે પૂરા દિવસ કંઈ જ ખાતા નથી, એક માત્ર એક જ ફ્રટ ફૂડ ખાઈને રહીએ છીએ, તે પણ સાંજે એક જ ટાઈમ ખાય છે અને એક જ ફ્રૂટ ખાય છે. આખો દિવસ કંઈક જમતા નથી, ખાલી એક જ ફ્રૂટ ખાઈને રહીએ છીએ. સપના સ્નેહલ પટેલ. આજે વડ સાવિત્રીની પૂજા કરી, તો કઈ રીતના આપણું માસ? વરની પૂજા હોય છે, આ વડ માટે હોય છે, વરને લાંબુ આયુષ્ય માટે હોય છે ને છોકરાઓ માટે હોય છે. વરની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે લંબી આયુષ્ય વધે વરની, ને બીજી વાર પાછા એ જ મળે એની આયુષ્ય બી વધે ને એ મળે, એના માટે ખાસ કરવામાં આવે છે. આખા દિવસમાં કંઈ જ ખાવાનું નથી હોતું, એક જ ફૂડ ખાવાની ખાવાનું હોય છે બસ. ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत.